નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માટીના ગરબા પર અમેરિકન ડાયમંડનો શણગાર રાજકોટમાં કલાત્મક ગરબા ડિમાન્ડમાં સ્ટોન લાઇટિંગ અને ફરતો ગરબો આકર્ષણનું કેન્દ્ર અર્વાચીન પોલિસી રાસ પહેલા પ્રેક્ટિસ અને રાઉન્ડનો સમય ઘટાડવા આયોજકોની સૂચના વીજ પ્રશ્નો માટે લોકસંવાદ કાર્યક્રમની માંગણી તલાલા પંથકમાં ખેડૂત અગ્રણીએ ઉર્જા મંત્રીની રજૂઆત કરી મહાસફાઈ અભિયાનનો પ્રારંભ હિંમતનગરમાં રોજ આઠ કલાક છ દિવસ નવ વોર્ડમાં સફાઈ કરાશે ધારાસભ્યની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ

જિલ્લાના તમામ તાલુકાઓની માટી એકત્રિત કરી પ્રદેશમાં પહોંચાડાશે બધા જ ધારાસભ્યો એકસો છપ્પન ધારાસભ્યો આજે પોતાના મત વિસ્તારની અંદર આ કળશ સંપૂર્ણ આજની છ તારીખે અગિયાર વાગે દરેક રાજ્યની અંદર આજે એને જાણે પોતાની યાત્રા ધારાસભ્યો પોતાની આગેવાનીમાં લઈ નીકળવાના છે એના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસાના અમારા વિધાયક અને માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ પણ આજે મોડાસાના પોતાના મત વિસ્તારમાં આ કળશ યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે મા સમગ્ર મહિલા મોરચો નગરપાલિકાના સૌ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના તાલુકાના શહેરનું સંગઠન અને જિલ્લા સંગઠને આજે અરવલ્લી જિલ્લાની ત્રણે ત્રણ વિધાનસભામાં એકી સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના સમય અનુસાર અગિયાર વાગે અમે આજે આ એનો પ્રારંભ કરી રહ્યા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા સંગઠનના પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અનુસાર મારી માટી મારો દેશ કાર્યક્રમ અન્વયે દરેક ગામડાઓમાંથી માટી તાલુકા મથકે લાવવાની અને તાલુકા મથકેથી જિલ્લા મથકે આ માટી લાવી લાવ લાવીને એકઠી કરવાની છે અને એના માટેનો આજે એક કાર્યક્રમ અમારા નગરપાલિકા મોડાસા દ્વારા યોજવામાં આવ્યો છે ત્યારે આ માટી અહીંથી એકત્રિત કરીને અમે અહીંથી અમારા જે કાર્યકર્તાઓ છે એ આગળ મોકલશે માતાજીની ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે નવરાત્રિના પર્વમાં ગરબાનું ખાસ મહત્વ હોય છે ત્યારે રાજકોટમાં આ વખતે કલાત્મક ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે હરીફાઈના આયુગમાં ગરબાને આકર્ષિત બનાવવાના કારીગરોની મહેનત કરતા હોય છે ત્યારે આ વખતે રાજકોટની બજારોમાં સાદા ગરબાની સાથે સાથે લાઇટિંગવાળા ગરબા સ્ટોનવાળા ગરબા અમેરિકન ડાયમંડવાળા અને ખાસ ફરતા ગરબાઓ ધૂમ મચાવી દીધી છે ત્યારે લોકોએ દરેક વસ્તુની જેમ ગરબાનું પણ એડવાન્સ બુકિંગ કરાવી માતાજીની આરાધના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ માટે વિવિધ ટ્રેનો નવી શરૂ કરવા ઉપરાંત કેટલીક ટ્રેનોને લંબાવવામાં આવી રહી છે જે અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ પોરબંદર અને પોરબંદર રાજકોટ સ્પેશિયલ ટ્રેનોની ટ્રીપ્સને સમાન માળખું સમય અને રૂટ પર વિશેષ ભાડા સાથે લંબાવવામાં આવી છે રાજકોટ ડિવિઝનના દ્વારા આ ટ્રેનો વિગતો જાહેર કરવામાં આવી છે આ ટ્રીપ્સ લંબાવવામાં આવતા સૌરાષ્ટ્રના મુસાફરોને મોટો લાભ મળશે નવરાત્રીની હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અમદાવાદમાં લગભગ પચાસ જેટલા પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ અને ક્લબોમાં નવરાત્રીનું આયોજન કરાયું છે પરંતુ ખેલૈયાઓની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ગરબા માટે બાર મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે જે બાદ જ ગરબા આયોજકોને પરમિશન આપવામાં આવશે ગરબા આયોજકો માટે ખેલૈયાઓ માટે વીમા પોલિસી લેવી પડશે સાથે જ ફાયર સેફટી સીસીટીવી અને પાર્કિંગ પણ ફરજિયાત રજૂ કરવું પડશે નવી છે જેમાં બાર હજાર કિલોની આવક સાથે ખેડૂતોને મનનો ભાવ રૂપિયા એક હજાર છસો બેતાલીસ મળ્યા હતા આ ઉપરાંત સોયાબીન ધાણા તલ સહિતની જણસીની સારા પ્રમાણમાં આવક થઈ હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉપરવાસ વરસાદ સારો થતા દાંતીવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા પાણી કાંકરેજ બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું પરંતુ વરસાદ ખેંચાતા પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં સુજલામ સુફલામ કેલાન દ્વારા પાણી ચાલુ કરવા ખેડૂતોએ માંગ કરી રહી હતી ત્યારે સરકાર દ્વારા નદીમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી ઊંડા જતા પાણીના તળ સચવાય તે માટે લોકો સરકાર પાસે માત્ર બનાસ નદીમાં પાણી નાખવાની વાત કરતા હતા પરંતુ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેલાનમાં પાણી છોડવામાં આવ્યું હતું

સમાચારોમાં આગળ વાત કરીએ તો વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વાર્ષિક પદવીદાન સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી છે આ પદવીદાન સમારોહમાં પદવી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જે કાર્યવાહી આગામી નવમી ઓક્ટોબરથી શરૂ થશે યુનિવર્સિટીએ ફોર્મ ભરવાની આખી કાર્યવાહી ઓનલાઈન રાખ્યું છે

સરકારે જાહેર કર્યું હતું કે રાજ્યની જે અગિયાર યુનિવર્સિટીમાં નવમીથી નવો એક્ટ લાગુ થવાનો છે તે એક્ટ લાગુ થયાના ત્રીસ દિવસમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલની રચના કરવાની રહેશે હાલના જે યુનિવર્સિટીના નિયમો જે કે એક્ટ છે તે હવે ત્રણ દિવસમાં જ રદ થશે

બાયડ પંથકના ખેડૂતોને પ્રકૃતિ પીએમયોએ મૌન ધારણ કરી યોજીને વન વિભાગની આ કર્તૃત્વનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જિલ્લા સહિત રાજ્ય કક્ષાએ રજૂઆતો કરી તટસ્થ તપાસ થાય અને વન વિભાગના અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે પાટણ જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે આ વખતે દિવેલાના વાવેતરમાં વધારો થયો છે પરંતુ તેની સામે છેલ્લા ત્રણ વર્ષમાં કઠોર પાકનું સરેરાશ વાવેતર ઘટી ગયું છે આ વખતે પાટણ જિલ્લાના કુલ ત્રણ પોઈન્ટ દસ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે ગયા વર્ષની સરખામણી સત્યાવીસ હજાર હેક્ટર વાવેતર વધ્યું છે ગયા વર્ષે બે લાખ બ્યાસી હજાર નવસો અડસઠ હેક્ટર વાવેતર થયું હતું આ વખતે સૌથી વધુ અઠ્ઠાણું હજાર નવસો ઓગણત્રીસ હેક્ટરોમાં વિસ્તારમાં દિવેલાનું વાવેતર થયું છે જે ગયા વર્ષ કરતાં